સુરતમાં ઉપવાસ કરી રહેલા પાસના કાર્યકર્તાઓએ હાર્દિક પટેલના હાથે પારણા કર્યા છે. અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિને લઈને સુરતમાં પાસ કન્વીનર ધાર્મિક માલવિયા અને પાસ કાર્યકર્તાઓ ઉપવાસ પર ઉતર્યા હતા. છેલ્લા 10 દિવસથી તેઓ ઉપવાસ કરી રહ્યા હતા ત્યારે હાર્દિક પટેલ અને સુરતના કલેક્ટરે તેમની મુલાકાત લીધી અને તમામ લોકોને પારણા કરાવ્યા. આ દરમિયાન હાર્દિકે કાયદાકીય લડત ચલાવીને અલ્પેશને છોડાવવાની વાત કરી, સાથે જ આગામી દિવસોમાં મોટા કાર્યક્રમ યોજવાની જાહેરાત પણ કરી. 9 દિવસ થઈ ગયા એના ઉપવાસ ચાલતા હતા. મેં એને સમજાવ્યું છે કે જે પણ કાયદાકીય લડત પાછી બની છે અને વકીલો દ્વારા સારી રીતે કાયદાકીય લડત આપીને જામીન મળે એવા પ્રયાસ કરીશું. બધા ભેગા મળીને જે પણ આંદોલનની અંદર ખોટા કેસો થયા છે પાછા ખેંચવા માટે સરકારને રજૂઆત પણ કરીશું અને ટૂંક સમયમાં એક વિશાળ શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી અમે કરી રહ્યા છીએ. જ્યારે આજે અલ્પેશ સાથે એમના પિતા અને હાર્દિકે એને મુલાકાત કરી અને અલ્પેશની જે લાગણી હતી એને ધ્યાને લઈ અને અમે પારણા કર્યા છે. પરંતુ આવનારા દિવસોમાં અત્યારે 11 દિવસ સુધી ગાંધી સિંધિયા માર્ગ ઉપર આ ઉપવાસના આંદોલનને લઈ અને લડત આપી છે. પરંતુ આ સરકારની જે નિષ્ઠુર કામગીરી છે, જે સંવેદનહીન એમની જે કામગીરી છે એને લઈ અને આ સરકાર આવા કાર્યક્રમોથી માનવાની નથી.